ઘણા બધા પ્રશ્નો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા છે આ બાબતને ધ્યાનમાં રાખીને વિડીયો જોશું અને પ્રશ્નોના ઉત્તર સમજવાનો પ્રયત્ન કરશું તેવી આશા સાથે આજના પ્રશ્નોની શરૂઆત કરું છું પ્રશ્ન નંબર ત્રણસો એક્યાસી નીચેનામાંથી કયા અભ્યાસના તારણોનું અન્ય પરિસ્થિતિમાં સામાન્યકરણ કરવામાં આવતું નથી જનરલાઈઝેશન કરવામાં આવતું નથી વર્ણનાત્મક ઐતિહાસિક પ્રાયોગિક કારણ તુલનાત્મક દોસ્તો વર્ક પ્રાયોગિક અને પ્રશ્ન નંબર ત્રણસો બ્યાસી નીચેનામાંથી કયો હેતુ ઐતિહાસિક સંશોધન પદ્ધતિનો નથી નંબર એક ભૂતકાળની ઘટનાઓ ફરીથી ન બને તેના માર્ગો શોધવા સંશોધનનો આ હેતુ ન હોય શકે બીજા જોઈએ ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો અભ્યાસ આ એનો હેતુ છે ભૂતકાળમાં બનેલી ઘટનાઓની અસર તપાસવી એ પણ આનો હેતુ હોઈ શકે ભૂતકાળની ઘટનાઓના તલસ્પર્શ તપર્શી અભ્યાસ દ્વારા ભવિષ્યની સંભવિત ઘટનાઓ અંગે પૂર્વાનુમાન કરવું આ પણ એનો હેતુ હોઈ શકે એટલે વિકલ્પ નંબર એક સાચો

મિત્રો તો ગુણાત્મક સંશોધન દ્વારા તુલનાત્મક વિશ્લેષણ નથી થતું તુલના નથી થતી સહસંબંધ નથી શોધવામાં આવતો અને આગાહી પણ કરવામાં નથી આવતી એટલે ગુણાત્મક સંશોધનનો મુખ્ય હેતુ એક્સપ્લોરેશનનો હોય છે એટલે તપાસ વિકલ્પ ચાર સાચો પ્રશ્ન ત્રણસો ચોર્યાસી સર્વેક્ષણાત્મક અભ્યાસનો હેતુ કયો નથી સર્વેક્ષણનો હેતુ કયો નથી સર્વે નંબર એક સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર પડતી અસર તપાસવી આ સર્વેક્ષણનો હેતુ ન હોઈ શકે બીજું જોઈએ વર્તમાનમાં શું પ્રવર્તે છે તેનો અભ્યાસ કરવો આ સર્વેક્ષણનો હેતુ છે પ્રસ્થાપિત ધોરણો સાથે પ્રવર્તમાન પરિસ્થિતિની તુલના કરવી આ પણ સર્વેક્ષણનો હેતુ છે નંબર ચાર વર્તમાન પરિસ્થિતિને વધુ સારી બનાવવા માટેના ઉપાયો સૂચવવા એ પણ સર્વેક્ષણનો હેતુ છે એટલે વિકલ્પ એક માં આપેલો હેતુ સર્વેક્ષણ માંથી સ્વતંત્ર ચલની અસર તપાસવી વિકલ્પ પ્રશ્ન નંબર નીચેનામાંથી ફક્ત પ્રાયોગિક સંશોધનનો લાક્ષણિક ગુણધર્મ કયો છે નંબર એક બાહ્ય અપ્રાસંગિક ચલો પર નિયંત્રણ કારણ અસર સંબંધનો અભ્યાસ કરવો સ્વતંત્ર ચલમાં આવતા વિચલનનું અવલોકન કરવું માવજત ચલનું પરિચાલન કરવું એટલે કે મેનિપ્યુલેશન ઓફ ટ્રીટમેન્ટ વેરિયે દોસ્તો એક બે અને ત્રણમાં જણાવેલી બાબતો પ્રાયોગિક સંશોધનમાં થાય છે કારણ તુલનાત્મકમાં પણ થાય છે અનેક બીજા સંશોધનોમાં પણ આ ત્રણ બાબતો જોવા મળે છે ફક્ત ટ્રીટમેન્ટ કે નું પરિચાલન કરવું સ્વતંત્ર ચલનું પરિચાલન કરવું એ ફક્ત પ્રાયોગિક સંશોધનમાં જોવા મળે છે એટલે વિકલ્પ ચાર સાચો પ્રશ્ન નંબર ત્રણસો છ્યાસી સાચી જોડો બનાવો યાદી એક માં કાલ પિયર્સન સ્પીયરમેન સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ બે નામ આપવામાં આવ્યા છે ચલના બે પ્રકાર આપવામાં આવ્યા છે

બે ના પાચ સાથે જોડાયેલો છે અને પરતંત્ર ચલ ને સાપેક્ષ ચલ પણ કહે છે એટલે યાદી એક નો યાદી બે ના એક સાથે નંબર એક સાથે જોડાયેલો છે આ રીતે જોઈએ તો વિકલ્પ નંબર ત્રણ સાચો

સોર્સ મટીરિયલની પ્રામાણિકતા અને અધિકૃતતાની તપાસ કરે છે ઓથેન્ટ ઓથેન્ટિસિટીની તપાસ કરે છે ત્યારે તેને ખાલી જગ્યા કહેવાય જ્યારે સંશોધક સોસ સામગ્રીની પ્રામાણિકતા અને અધિકૃતતાની તપાસ કરે છે ત્યારે તેને ખાલી જગ્યા કહેવાય આ ઐતિહાસિક સંશોધનમાં બને છે બાહ્ય યથાર્થ બાહ્ય સમીક્ષા યથાર્થતા આંતરિક એક વાક્યતા સંશોધનમાં સ્રોતોની પ્રામાણિકતા અને અધિકૃતતાની તપાસ કરવા માટે પ્રશ્ન ત્રણસો અઠ્યાસી પરીક્ષાના પરિણામો પરથી ખબર પડે છે કે અમુક વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં ખૂબ ઓછા અને અમુક ખૂબ સારા ગુણ મેળવે છે આ તફાવતના કારણોની તપાસ કરવા માટે કારણ તુલનાત્મક પદ્ધતિના કયા અભિગમનો અમલ કરવો જોઈએ પહેલા ખબર પડે છે અંગ્રેજી વિષયમાં પરિણામોમાં ખૂબ તફાવત જોવા મળે છે આના કારણોની તપાસ કરવાની છે એટલે પહેલા પરિણામ ખબર પડે છે પછી કારણ શોધવામાં આવે છે પહેલા અસર ખબર પડે છે પછી કારણ શોધવામાં આવે છે એટલે કઈ તુલનાત્મક પદ્ધતિના કયા અભિગમનો અમલ કરવો જોઈએ પહેલું છે પૂર્વવ્યાપી પ્રત્યાશિત સમાનતાનો અભિગમ અસમાનતાનો અભિગમ પૂર્વવ્યાપી એટલે રેટ્રોસ્પેક્ટિવ અભિગમનો ઉપયોગ કરીશું એટલે તફાવતની ખબર પડે પછી એના કારણોની તપાસ કરવામાં આવે એને પૂર્વવ્યાપી અભિગમ કહેવાય રેટ્રોસ્પેક્ટિવ અભિગમ ઓફ કોઝલ કમ્પેરેટિવ મેથડ કોઝલ કમ્પેરેટિવ મેથડને એક્સપોસ્ટ ફેક્ટો એટલે પૂર્વવ્યાપી સંશોધન પદ્ધતિ પણ કહે છે પ્રશ્ન ત્રણસો નેવ્યાસી એક સંશોધક વસ્તી ગણતરીના પ્રદત્તનો ઉપયોગ કરીને એક નોંધ લખે છે તે નોંધને શું કહેવાય પ્રદત્તનો ઉપયોગ કરીને એક નોંધ લખે છે સંશોધન અહેવાલ કહેવાય તો દોસ્તો પ્રદત્તનો ઉપયોગ કરીને ફક્ત નોંધ લખે છે એટલે એને સંશોધન પત્ર નહીં પણ લેખ કહીશું શોધ નિબંધ તો છે જ નહીં અને સંશોધન અહેવાલ પણ ના કહેવાય લેખ આર્ટિકલ ત્રણસો નેવું પ્રશ્ન નંબર વિષય વસ્તુ વિશ્લેષણ માટે વિશ્લેષણ એકમોનું વર્ગીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની સૌથી અગત્યની બાબત કઈ છે વિષય વસ્તુ વિશ્લેષણમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે કોઈ પણ વિષય વસ્તુ છે એમાંથી વિશ્લેષણ એકમો તારવવામાં આવે છે ને એના વર્ગો બનાવવામાં આવે છે એટલે હવે જોઈએ વર્ગો એટલે એના વિભાગો नंबर 1 विश्लेषण एकमो शाब्दिक होवा જોઈએ કોઈ જરૂરી નથી વિશ્લેષણ એકમોના તમામ વર્ગો પરસ્પર નિવારક હોવા જોઈએ યસ આ વાત સાથી પરસ્પર નિવારક એટલે કે જે વિશ્લેષણ એકમ કોઈ એક વર્ગ કે વિભાગમાં મૂકી શકતું હોય એ બીજા વર્ગ કે વિભાગમાં ન મૂકી શકાય એ રીતે વિભાગ બનાવવા જોઈએ કે જેથી કોઈ એક જ બાબત બે વિભાગમાં ન આવી જાય બે વર્ગોમાં ન આવી જાય એટલે આવા વાત છે વિશ્લેષણ એકમોના તમામ વર્ગો પરસ્પર નિવારક હોવા જોઈએ વિશ્લેષણ એકમો સંખ્યાત્મક હોવા હોવા જોઈએ જોઈએ પણ પણ કોઈ જરૂરી જરૂરી નથી નથી વિશ્લેષણ એકમો એવું એટલે વિકલ્પ બે સાચો વિશ્લેષણ એકમોના તમામ વર્ગો પરસ્પર નિવારક હોવા જોઈએ જ્યારે વિષય વસ્તુ વિશ્લેષણ માટે વિશ્લેષણ એકમનું વર્ગીકરણ કરવાનું હોય ત્યારે વર્ગો બનાવતી વખતે આ ધ્યાનમાં રાખવું જોઈએ

સી માં છે વર્ણનાત્મક સર્વેક્ષણ પદ્ધતિ અને ડીમાં છે ઐતિહાસિક પદ્ધતિ યાદી બે માં છે વાપરી શકાય એ આપણે જોડ બનાવવાની છે એટલે પ્રાયોગિક પદ્ધતિ માટે પ્રમાણિત કસોટી જોઈએ પૂર્વ વ્યાપી પદ્ધતિ એટલે કે કારણ તુલનાત્મક એના માટે એક્સપોસ્ટ ફેક્ટો માટે વિશિષ્ટ લક્ષણ આધારિત કસોટી જોઈએ ભણનાત્મક સર્વેક્ષણ પદ્ધતિ માટે પ્રશ્નાવળી જોઈએ અને ઐતિહાસિક પદ્ધતિ માટે પ્રાથમિક અને ગૌણ સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે આ રીતે જોડો બને અહીંયા વિકલ્પો આપેલા છે આપણે જોઈ ગયા છે જોડો કયો વિકલ્પ આવે છે વિકલ્પ ત્રણ સાચો આવે છે અને એ પ્રમાણે જોઈએ તો પ્રાયોગિક પદ્ધતિ માટે પ્રમાણિત કસોટી જોઈએ પૂર્વવ્યાપી પદ્ધતિ એટલે કે એક્સ પોસ્ટ ફેક્ટો એટલે કે કોઝલ કમ્પેરેટિવ એટલે કે કારણ તુલનાત્મક માટે વિશિષ્ટ લક્ષણ આધારિત કસોટી જોઈએ વર્ણનાત્મક સર્વેક્ષણ પદ્ધતિ માટે પ્રશ્નાવલી જોઈએ આપેલા વિકલ્પોની રીતે વિચારીએ તો ઐતિહાસિક પદ્ધતિમાં પ્રાથમિક અને ગૌણ સ્ત્રોતોનો ઉપયોગ થાય છે પ્રશ્ન ત્રણસો વ્યક્તિ અભ્યાસના સોપાનામાં સાનો સમાવેશ થાય છે એક છે વ્યક્તિ એકમની પસંદગી કરવી પડે વ્યક્તિ અભ્યાસમાં એકમની પસંદગી વ્યક્તિની સંશોધન પ્રશ્નો અથવા ઉત્કર્ષનાની રચના પણ કરવી પડે પ્રદત્તનું વિશ્લેષણ અને નિદાન પણ કરવું પડે નિદાન એ અગત્યની બાબત છે વ્યક્તિ અભ્યાસમાં અને ઉપચારાત્મક ઉપચારાત્મક કાર્ય પણ સૂચવવું જોઈએ વ્યક્તિ અભ્યાસમાં અને ઉપચારાત્મક કાર્ય કર્યા પછી સૂચવ્યા પછી અનુકાર્ય કરવું જોઈએ કે ઉપચારાત્મક કાર્યનો અમલ થયો કે નહીં એની તપાસ કરવા માટે અનુકાર્ય કરવા એટલે કે આ પાંચે પાંચ સોપાનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ત્રણસો ત્રાણું એક સંશોધન અસરકારક મધ્યાહન ભોજન યોજનાના આયોજન પર અસર કરતા શક્ય પરિબળોની તપાસ કરવા માંગે છે આ અભ્યાસ માટે સૌથી યોગ્ય સંશોધન પદ્ધતિ કઈ રહેશે જોઈએ વિકલ્પો ઐતિહાસિક પદ્ધતિ પદ્ધતિ અને પૂર્વ વ્યાપી ભોજન યોજનાના આયોજન પર અસર કરતા શક્ય પરિબળોની અસર તપાસવા માંગે છે ને તપાસ કરવા માંગે છે એટલે આના માટે પૂર્વ વ્યાપી એક્સ ફેક્ટો બરાબર પહેલા શું તપાસવું છે એ નક્કી કરવામાં આવે છે ને એના પરિબળોની પાછળથી તપાસ કરવામાં આવે છે એટલે આને પૂર્વવ્યાપી એક્સ ફેક્ટો એટલે કે કારણ તુલનાત્મક પદ્ધતિ કહે છે બીજું અને અંગ્રેજીમાં કોઝલ કમ્પેરેટિવ પણ કહે છે પૂર્વવ્યાપી પદ્ધતિ કે જે એમાં પરિબળોની તપાસ પાછળથી કરવામાં આવે પહેલા પાસળ તપાસી લેવામાં આવે કે સાણી તપાસ કરવાની છે એ નક્કી કરવામાં આવે ને પછી એના કારણોની તપાસ કરવામાં આવે પૂર્વવ્યાપી પ્રશ્ન ત્રણસો ચોરાણું સંશોધન કરવા માટે નીચેનામાંથી કઈ બાબત પ્રારંભિક અને આવશ્યક છે કઈ બાબત પ્રારંભિક અને આવશ્યક છે સંશોધન યોજનાનો વિકાસ કરવો સંશોધન પ્રશ્નોની રચના કરવી પ્રદત્ત વિશ્લેષણ માટેની પદ્ધતિ નક્કી કરવી સંશોધન ઉત્કલ્પના રચના કરવી સંશોધન કરવા માટે આ ચારેની લગભગ જરૂર પડે છે પણ એમાં સૌથી અગત્યની બાબત છે સંશોધન પ્રશ્નોની રચના કરવી સંશોધન નું જે શીર્ષક છે આપણો મુખ્ય પ્રશ્ન છે એના આધારે કઈ કઈ બાબતોની તપાસ આપણે કરવાની થાય એવા પ્રશ્નોની રચના કરવી એ પ્રારંભિક બાબત છે એના પછી બાકીની બધી વસ્તુઓ થાય સંશોધન પ્રશ્નોની રચના કરવી એ પ્રારંભિક અને આવશ્યક બાબત છે પાસેથી વારંવાર એકના એક પ્રકારની માહિતી મેળવવાને કારણે તેમની ગંભીરતામાં ઘટાડો થતો જાય છે જેની સંશોધનના પરિણામો પર વિપરીત અસર પડવાની શક્યતા રહે છે આવી અસરને શું કહે છે દોસ્તો સમજી લેજો કે સૂત્રી અભ્યાસોમાં પાત્રની એક વખત પસંદગી કરવામાં આવે છે અને અનેક વખત તેમની પાસેથી માહિતી મેળવવામાં આવે છે લાંબા ગાળા સુધી અને આના કારણે ઘણી વખત પાત્રોની ગંભીરતામાં ઘટાડો થાય એવું બને છે જેનું પરિણામ પર ઉલટી અસર પડે તો આવી અસરને શું કહે છે પરિણામી અસર નંબર એક નિદર્શ અસર નંબર બે માપન અસર ત્રણ નિદર્શન ભૂલ દોસ્તો આને કહેવાય છે માપન અસર વારંવાર આપણે એમની જોડે ડેટા લઈએ અને વિપરીત પરિણામ અસર પડવાની સંભાવના રહે એકના એક પ્રકારની માહિતી વારંવાર મેળવીએ ત્યારે ગંભીરતા ઘટે અને એની અસર પરિણામ ઉભો પડે એને માપન અસર કહે છે પ્રશ્ન ત્રણસો છન્નું સહભાગી સંશોધનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી સહભાગી પાર્ટિસિપેટરી સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તે જ્ઞાનને શક્તિ તરીકે જુએ છે ખાસ કરીને નૃવંશીય સંશોધનમાં સહભાગી અધ્યયન કરવામાં આવે છે અને કયું વિધાન સાચું નથી એ આપણે જોવાનું છે કે સંશોધક જે તે જૂથમાં એક ભાગ તરીકે તેમની સાથે જોડાય છે જૂથનો હિસ્સો બની જાય છે અને સંશોધન કરે છે કેમ તો તે જ્ઞાનને શક્તિ તરીકે જુએ છે સહભાગી સંશોધન જ્ઞાનને શક્તિ તરીકે જુએ છે નંબર બે તે લોકોને નિષ્ણાંત તરીકે સ્વીકારે છે નંબર ત્રણ તે તપાસની સામૂહિક પ્રક્રિયા છે નંબર ચાર તેનો એકમાત્ર હેતુ છે જ્ઞાનનું સર્જન કરવું આપણે જોવાનું છે કયું વિધાન સાચું નથી એટલે વિધાન નંબર ચાર સાચું નથી જ્ઞાનનું સર્જન કરવાનું હેતુ નથી એનો જે વર્તમાન પરિસ્થિતિ છે જે તે જૂથની જ્યાં આગળ સહભાગી સંશોધન કરવામાં આવે છે તેની તપાસ કરવાની છે એટલે એનું કારણ છે તે જ્ઞાનને શક્તિ તરીકે જુએ છે લોકોની વચ્ચે જઈને જ એમની જોડેથી જ માહિતી લેવાની છે અને એ સંશોધનના એક ભાગ બનતા હોય છે તે લોકોને નિષ્ણાત તરીકે સ્વીકારે છે બીજામાં કહ્યું છે તે તપાસની સામૂહિક પ્રક્રિયા છે આ ત્રણેય વાતો સાચી સહભાગી સંશોધનના સંદર્ભમાં પ્રશ્ન ત્રણસો સત્તાણું નીચેનામાંથી કઈ રીત પ્રાયોગિક સંશોધનમાં અપ્રાસંગિક ચલો પર નિયંત્રણ મેળવવા માટેની નથી કઈ રીત દ્વારા અપ્રાસંગિક ચલો પર નિયંત્રણ મેળવવામાં આવતું નથી પ્રાયોગિક સંશોધનમાં પરિસ્થિતિજન્ય પરિબળોને અચળ રાખવા પ્રયોગનું પુનરાવર્તન કરવું પ્રયોગ પર અસર કરતા પરિબળોના સંદર્ભમાં કરવું અને પ્રયોગમાં સંભાળ પદ્ધતિનો ઉપયોગ કરવો તો પ્રયોગનું પુનરાવર્તન કરવું એ અપ્રાસંગિક ચલો પર નિયંત્રણ રાખવાની રીત નથી બાકી પરિસ્થિતિજન્ય પરિબળોને અછળ રાખવા એ બાહ્ય અને અપ્રાસંગિક ચલો પર નિયંત્રણ રાખવા માટે ઉપયોગમાં લેવાય છે પ્રયોગ પર અસર કરતા પરિબળોના સંદર્ભમાં યાદચીકરણ પણ કરવામાં આવે છે પ્રયોગમાં સંભાર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે સંભાર પદ્ધતિ એટલે કાઉન્ટર બેલેન્સ મેથડ અથવા તો સાયક્લિક મેથડ જે અર્ધ પ્રાયોગિક યોજના છે એટલે પ્રયોગનું પુનરાવર્તન કરવું એ ચલો પર નિયંત્રણ મેઘ મે મૂકવા માટે નથી કરવામાં આવતું એટલે વિકલ્પ બે સાચો પ્રશ્ન ત્રણસો અઠ્ઠાણું એક સંશોધક ગ્રામ્ય વિસ્તારમાં એક રાજકીય પક્ષની ભાવિ શક્યતાઓ અંગે અભ્યાસ કરવા માંગે છે રાજકીય પક્ષની ભાવિ શક્યતાઓ અંગે અભ્યાસ કરવા માંગે છે ગ્રામ્ય વિસ્તારમાં તેણે કયું સંશોધન ઉપકરણ પસંદ કરવું જોઈએ નંબર એક માપદંડ સ્કેલ મુલાકાત ઇન્ટરવ્યુ પ્રશ્નાવલી ક્વેશ્ચનર પત્રક શિડ્યુલ દોસ્તો આ સર્વેક્ષણ પ્રકારનું સંશોધન થશે અને એમાં પ્રશ્નાવલીનો ઉપયોગ કરવામાં આવશે રાજકીય પક્ષની ભાવિ શક્યતાઓ અંગે લોકોની મુલાકાત લઈને એમનાથી પ્રશ્નો પૂછવામાં આવશે એટલે મુલાકાત ના લો તો પણ પ્રશ્નાવલી આપી દેવાય ને એમની જોડેથી પ્રતિચારો મેળવી શકાય એટલે પ્રશ્નાવલીનો ઉપયોગ કરવામાં આવશે વિકલ્પ ત્રણ સાચો પ્રશ્ન ત્રણસો નવ્વાણું પ્રાયોગિક પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ નંબર એક ઉત્કલ્પના ચકાસવાની યોગ્યતા આ એ ધ્યાનમાં રાખવું પડે અપ્રાસંગિક ચલો પર પૂરતું નિયંત્રણ એ પણ ધ્યાનમાં રાખવું પડે પ્રયોગની યથાર્થતા પણ ચકાસવી પડે

કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી એટલે વિકલ્પ નંબર એક સાચો શોધ નિબંધની રૂપરેખા દોસ્તો આ રીતે આજે આપણે વીસમું વિડીયો સંશોધન અભિગ્ય અભિયોગ્યતા પર આધારિત પૂરો કર્યો એકવીસમું વિડિયો ઝડપથી તમારી સામે રજૂ કરવામાં આવશે ત્યાં સુધી પૂરક સાહિત્ય વાંચતા રહેશો તો જ અહીંયા ચર્ચવામાં આવેલા પ્રશ્નો અને તેના ઉત્તરોની વધારે ઊંડી સમજ મેળવી શકાશે ફરી ઝડપથી મળીશું ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ થેન્ક યુ